માટલા પાસે તમે અપેક્ષા રાખી હતી કમસે કમ આ ઉનાળો તો એ કામ લાગશે જ, અને હારે પાસે શું અપેક્ષા હતી? બસ આજનો દિવસ આવતીકાલે સવારે આ હારને ઉતારીને ફેંકી દેવાનો છે. 500 રૂપિયાનો હાર ફેંકતા તમને જરા પણ તકલીફ નથી થતી, અને 50 રૂપિયાનું માટલું ફૂટી ગયું એમાં જાણે તમે પોતે ફૂટી ગયા હો એવા ડિસ્ટર્બ થઈ જાઓ છો. તો અલ્ટિમેટલી 50 કે 500 બહુ મહત્વની વાત નથી, મહત્વની વાત આવી તો શું આવી? અપેક્ષા. એટલે હરિભદ્ર સુરી મહારાજે પંચસૂત્રની અંદર બહુ મજાનું સૂત્ર આપી દીધું, અવેખા અણાનંદે. આ દુનિયામાં મોટામાં મોટું દુઃખ હોય તો કયું દુઃખ છે? અપેક્ષા. એક દીકરાને જન્મ આપ્યા પછી તમે કમસે કમ એટલી તો અપેક્ષા રાખો જ છો કે હું જીવું ત્યાં સુધી મારો દીકરો જીવતો રહેવો છે. મારા પછી જન્મ્યો છે ને તો એ મારા પેલા ચાલ્યો જાય એ કેમ પરવડે? તમારા પછી જાય, તમે તો ચાલ્યા ગયા છો, તમારા પછી તમારો દીકરો જાય, તમે જ્યાં હો ત્યાં તમને કઈ લાગે વળગે ખરું? અરે તમે માની લો કે અવધિ જ્ઞાનનો ઉપયોગથી જુઓ છો એ મર્યો તોય તમને કઈ લાગે વળગે ખરું? કુછ નહીં. હતા ત્યારે તમારી અપેક્ષા હતી મારી સામે મારો દીકરો રહેવો જ જોઈએ, હું જીવું ત્યાં સુધી મારા દીકરા દીકરીઓ જીવતા રહેવા જોઈએ, આ અપેક્ષા છે. અને એટલે જ તમારી હાજરીમાં કદાચ દીકરો કે દીકરી પરલોક ભેગા થઈ જાય ત્યારે તમે ઢીલા પડી જાઓ છો, કેમ કે તમે શું રાખી હતી? અપેક્ષા. એકદમ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લાગે છે કે નથી લાગતું? માટલાનું ને હારનું હે 100% બરાબર છે. હવે નક્કી કાલે કઈ પણ ફૂટી જાય તો હે કોઈ આવ્યું નથી ને તમારા ઘરમાંથી અહીંયા, એટલે તમારી પરીક્ષા આ માટલું બરાબર રહેવું જોઈએ, ઈ માટલું ભલે ફૂટી જાય પણ આ માટલું ફૂટવું ના જોઈએ. કેટલી તિરાડો આ માટલા પર, કેટલી તિરાડો પડી ગઈ છે. આપણે ઊભી કરેલી અપેક્ષા છે. જે દિવસે બજારમાં માટલું લેવા ગયા એ દિવસે પહેલેથી તમે નક્કી કરીને આવ્યા હો ભાઈ આનું તો કઈ કહેવાય નહીં, આજે છે ને કાલે નથી, હે ભલે ને ટકોરા મારીને લાવ્યા હો, અને બધા ઘરમાં તમે લાવો એટલે પૂછે પપ્પા કેવું લાગે છે, હા કે એની લાઈફ કેટલી લાગે છે, ત્યારે તમારે શું કહેવાનું? એ બધું ભલે લખેલું હોય એ બધું નહીં વાંચવાનું કે ભાઈ એની એક્સપાયરી ડેટ આ છે ને ફલાણું, તમારે એટલું જ કહેવાનું ભાઈ કાંઈ કહેવાય આજે છે કાલે બોલશો. શું કીધું? પૈસા વેસ્ટ થઈ જાય, પૈસા વેસ્ટ થાય એ તમને પરવડતું નથી, તમારા ભાવો વેસ્ટ થઈ જાય એ ચાલે, તમારા મનના પરિણામો ડિસ્ટર્બ થઈ જાય ચાલે, શું ચડે? પૈસા તો આવતીકાલે ધંધો કરશો નવા મેળવી લેશો, તમારા મનના શુભ પરિણામો તમે ક્યાંથી ઉભા કરશો? એ એક્ઝામ્પલ રૂપે તમને મેં, તમે જન્મ્યા ત્યારે તમારી પાસે ખાલી 1000 પરિણામ આપવામાં આવે શુભના, સાચું બોલો કેટલા વર્ષમાં પ્રદીપભાઈ પૂરા થઈ જાય? શુભના પરિણામ લાઈફમાં 1000 આપ્યા છે. જેમ તમને કોઈ બાપ છે છૂટા કરે ત્યારે કે ને લે બેટા 25 લાખ રૂપિયા તને આપું છું, હવે તું છૂટો તું જાણે તારી જિંદગી જાણે, તમે 25 લાખ કઈ રીતના વાપરો? ગણી ગણીને વાપરો કે આડેધડ વાપરો? તો આ મનના પરિણામો એને આડેધડ પૂરા કરી નાખવાના. તમે એક એક ખોટો વિચાર કરો છો એટલે એક પરિણામ તમારો ઓછો થઈ ગયો. કહી દો મારા સાહેબ એક દાડામાં પૂરા થઈ જાય 1000 પરિણામ તો, તમે તો અરબોપતિ બનાવીએ ને તોય તમે ભિખારી ના ભિખારી, એક વર્ષની અંદર પૂરા. 24 બરણીમાંથી ખાલી એક બરણી તૂટી છે ને રાજાનો પિત્તો ગયો. ઘણી વખત તો છે ને વધુ પડતી કલ્પનાઓ કરીને તમે લોકો તમારા મનને ડિસ્ટર્બ કરો છો. કઈ રીતે કહું? હવે આ માણસના હાથે એક બરણી તૂટી એટલે તમે શું વિચાર કરો? આ દર અઠવાડિયે આવી રીતના એક બરણી તોડશે. અરે પણ તૂટશે ત્યારે ને, અત્યારથી આવા કેલ્ક્યુલેશન હોય? આવા પેલા અઠવાડિયે એક ફોડી, હવે 24 અઠવાડિયામાં આ તો બધું પૂરું કરી નાખવાનું. જો અને તોથી મોટો દુશ્મન આ દુનિયામાં તમારો કોઈ નથી.